मित्रों, हूँ शार्दुल ठाकर, श्री सी एस देसाई टेक्निकल इंस्टीट्यूट जीआईए आईटीआई प्रांतिक तरफ थी लेवामां आवता ऑनलाइन लेक्चर्स नी सीरीज में आप सबनों स्वागत करूँ छू। मित्रों, आज हूँ तुम्हारी साथे जे बात करवानो छू ते इनपुट डिवाइसिस अंगेनी बात छे। मित्रों, कॉम्प्यूटर नी अंदर ज्यारे डेटा ने कॉम्प्यूटर दाखल करवानो होय અને એ ડેટા દાખલ કરવા માટે કોઈ પણ સ્વરૂપનો તે ડેટા હોઈ શકે, એ ડેટાને દાખલ કરવા માટે જે જે સાધનોનો ઉપયોગ થાય છે તે ઇનપુટ ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમને પ્રશ્ન એ પણ થશે કે ડેટા કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે અથવા કયા કયા સ્વરૂપે ડેટા કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, તો સૌથી પહેલો બહુ જ બેઝિક જે ડેટા ઇનપુટ કરવામાં આવે છે તે અક્ષર સ્વરૂપે, આંકડા સ્વરૂપે, એટલે કે કેરેક્ટર્સ ફોર્મેટ, કેરેક્ટર્સ ફોર્મમાં અથવા ડિજિટ્સના ફોર્મમાં ડેટા કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે। અને એના માટે જે સૌથી બેઝિક સાધન જે વપરાય છે તે કોમ્પ્યુટરનું તમારું કીબોર્ડ છે। મિત્રો, બહુ પ્રાઇમરી સાધન છે। એવી રીતે કોમ્પ્યુટરની અંદર જે સ્ક્રીન છે તે સ્ક્રીન ઉપર રહેલા ઓબ્જેક્ટ્સને પોઈન્ટ આઉટ કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે માઉસ છે। ડેટાને તમારા કોમ્પ્યુટરમાં જો પિક્ચર ફોર્મેટમાં અથવા તો કોઈ ચિત્રના સ્વરૂપમાં દાખલ કરવો હોય તો એના માટે તમારી પાસે વેબ કેમેરા છે, ડિજિટલ કેમેરા છે, તમારી પાસે સ્કેનર છે। મિત્રો, આ બધા સાધનો તમારા પિક્ચર ફોર્મેટના ડેટાને, એ પિક્ચર પછી ચલિત પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે, બંને પ્રકારના પિક્ચર્સ તમે કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે વિડીયો કેમેરાનો પણ ઉપયોગ કરી શકો, સ્ટીલ કેમેરાનો ઉપયોગ કરીને ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરી શકો, વેબ કેમેરાનો ઉપયોગ કરી શકો। એવી રીતે મિત્રો, તમારા કોમ્પ્યુટરમાં ડેટા જ્યારે નાખવાનો હોય અને એ ડેટા જો તમે હેન્ડ ફ્રી કોઈ ચિત્ર સ્વરૂપે તમે બનાવતા હો, તમે જાતે બનાવતા હો, જાતે દોરતા હો, તો એના માટે લાઇટ પેનનો ઉપયોગ થાય, એમ ટચ સ્ક્રીન ડિવાઇસ છે। એ રીતે તમે જે તમારા મોબાઈલની અંદર જે ટચ કરો છો, ક્લિક કરો છો, ટચ કરો છો, ઓકે બટન ઉપર ક્લિક કરો છો, અથવા તો તમારું જે જેને કહેવાય કે ટચ સ્ક્રીન ડિવાઇસ છે એના ઉપર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે એ પણ ડેટા જે છે એ સેન્સર સ્વરૂપે અથવા સેન્સર સ્વરૂપનો ડેટા તમારા કોમ્પ્યુટરમાં દાખલ થાય છે। હું અત્યારે જે બોલું છું અને તમે બધા સાંભળો છો એ આ માઇક સ્વરૂપે અથવા તો મારો અવાજ જે છે એ સાઉન્ડ સ્વરૂપે ડેટા તમારા સુધી પહોંચે છે। એટલે ઓડિયો ફોર્મેટમાં ડેટા, વિડીયો ફોર્મેટમાં ડેટા, સ્ક્રીન ટચ સ્ક્રીન ડેટા, એ રીતે તમે કોઈ જગ્યાએ મોટા મોલમાં જાઓ અથવા તો તમે કોઈ તમારી વસ્તુની પ્રાઇસ જ્યારે તમને ખબર ના હોય તો તમે એના ઉપર જુઓ તો એ સ્ટીકરની અંદર બાર્સ દોરેલા હોય છે, એ બાર્સ દ્વારા પણ કોમ્પ્યુટરમાં ડેટા, બાર્સ બારકોડ રીડર દ્વારા પણ કોમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરી શકાય છે। એ રીતે એક બીજો ક્યુઆર કોડ કરીને કોડ આવે છે જેના દ્વારા પણ તમે તમારા ડેટાને સ્કેન કરી શકો છો, તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરી શકો છો। તો આ બધી જુદી જુદી જે પદ્ધતિઓ છે, આ બધી જુદી જુદી જે વસ્તુઓ છે, જે તે ડિવાઇસીસ છે, એના વિશેનો આજે આપણે આ લેક્ચરની અંદર સમજવાનો આપણે મિત્રો પ્રયત્ન કરીશું। એટલે આ લેક્ચરની અંદર ખાસ કરીને ઇનપુટ ડિવાઇસીસ કેવી રીતે કામ કરશે અને તે ઇનપુટ ડિવાઇસીસને આપણે કેવી રીતે મેનેજ કરીશું એના વિશે સમજણ આપવા માટે હું આજે પ્રયત્ન કરીશ। તો બધા જુદા જુદા ડિવાઇસીસ તમે અહીંયા જોઈ શકો છો, માઉસ છે, કીબોર્ડ છે, ડિજિટલ કેમેરા છે, ટચ સ્ક્રીન છે, પેન ડ્રાઈવ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, પેન ડ્રાઈવ તમે જોઈ શકો છો, એ રીતે અહીંયા ડિજિટલ કેમેરા પણ તમે જોઈ શકો છો, અહીંયા ડિજિટલ કેમેરા પણ તમે જોઈ શકો છો, અહીંયા ઓપ્ટિકલ એટલે સ્કેનર્સ છે, આ સ્કેનર છે, અહીંયા અહીંયા તમે જે જોઈ શકો છો તે બાર કોડ રીડર છે,
અહીંયા તમે જે જોઈ શકો છો એ ટર્મિનલ છે, આ MICR છે, આ ટર્મિનલ છે કે જેના દ્વારા તમે તમારા એટીએમ કાર્ડ્સને બધું સ્વાઇપ કરો છો, એ બધા ટર્મિનલ્સ છે. તો આ ડેટા ઇનપુટ કરવા માટેના જુદા જુદા ડિવાઇસીસ છે. ડેટા ઇનપુટ કરતી વખતે સામાન્ય રીતે માણસ જે છે તે ડેટાની સાથે સાથે ઇનપુટ કરવા માટે એની પાસે પ્રોગ્રામ પણ હોય છે, અથવા તો ઇન્સ્ટ્રક્શન્સ, કોમ્પ્યુટરને આપવાની જે સૂચનાઓ છે એને પણ કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન્સ કેન બી એન્ટર્ડ ઇન ટુ અ કોમ્પ્યુટર ઇન ધ ફોર્મ ઓફ પ્રોગ્રામ્સ, કમાન્ડ્સ એન્ડ યુઝર રિસ્પોન્સીસ. પ્રોગ્રામ ઇઝ અ સિરીઝ ઓફ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન્સ. બરોબર, ધ્યાન આપજો મિત્રો. પ્રોગ્રામ શું છે? તો પ્રોગ્રામ જે છે તે કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓનો, અર્થપૂર્ણ સૂચનાઓનો સમૂહ છે. અને આ સૂચનાઓને ઇન્સ્ટ્રક્શન્સ કહેવામાં આવે છે. અને ઇન્સ્ટ્રક્શન્સના ઉપયોગ દ્વારા કોમ્પ્યુટર જાણી શકે છે કે એને કયું કાર્ય કરવાનું છે. પ્રોગ્રામ્સ રિસ્પોન્ડ ટુ કમાન્ડ ધેટ અ યુઝર ઇસ્યુઝ, એન્ડ યુઝર રિસ્પોન્સ ઇટ એઝ ઇન્સ્ટ્રક્શન અ યુઝર ઇસ્યુડ બાય ધ રિપ્લાઇંગ ક્વેશ્ચન ડિસ્પ્લેઇંગ બાય અ પ્રોગ્રામ. ઇનપુટ ડિવાઇસ શું છે? What are input devices? The input device is any hardware component that allows user to enter data instruction into a computer. સૌથી પહેલું જે બહુ જ બેઝિક ડિવાઇસ તમારી સામે આવે છે મિત્રો, એક કીબોર્ડ કહેવામાં આવે છે. મિત્રો, જો તમે કીબોર્ડને જોશો ધ્યાનપૂર્વક તો કીબોર્ડને બે ભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલાં એક ન્યુમેરિક કીપેડ, અહીંયા આગળ જે આપેલું છે મિત્રો, આ સાઈડે અહીંયા જે માઉસ ફરે છે ત્યાં આપેલું છે, તે ન્યુમેરિક કીપેડ છે. મિત્રો, સામાન્ય રીતે જે લેપટોપમાં જે કીબોર્ડ વપરાય છે એની અંદર કદાચ ન્યુમેરિક કીપેડ ના હોય, પણ પીસીમાં જે કોમ્પ્યુટર વપરાય છે બધામાં તો ન્યુમેરિક કીપેડ હોય જ, મોટાભાગે ન્યુમેરિક કીપેડ હોય જ. કેટલી કીઝ આપેલી છે મિત્રો? કીબોર્ડ ઉપર 104 થી 101 કીઝનો સમૂહ આપેલો હોય છે. 104 થી 101 કીઝનો સમૂહ આપેલો હોય છે. અહીંયા બે કીબોર્ડના ભાગ પાડી નાખે આપણે, એક ન્યુમેરિક કીપેડ અને એક નોર્મલ કીપેડ. નોર્મલ કીપેડની અંદર જો ઉપરના બાજુએ ખૂણામાંથી તમે શરૂ કરો તો અહીંયા એસ્કેપ કી આપેલી છે. એસ્કેપ કીનો ઉપયોગ મિત્રો કોઈ પણ પ્રક્રિયામાંથી વચ્ચેથી છોડીને ચાલ્યા જવું, વચ્ચેથી અને છોડી દેવી, એસ્કેપ એટલે છોડી દેવું, તો એ કીનો ઉપયોગ, એસ્કેપ કીનો ઉપયોગ થાય. અહીંયા F1 F2, અહીંયા આગળ તમે જોશો F1 F2 F3 F12, એમ 12 કીઝનો સમૂહ આપેલો છે. આ કીના ઉપયોગ દ્વારા મિત્રો કોઈ પણ ફંક્શન કી, એટલે કે તમે કોઈ પણ, એટલે કે કોમ્પ્યુટર પાસે કોઈ નિશ્ચિત કાર્ય કરાવી શકો છો. કોમ્પ્યુટર દુનિયામાં દાખલા તરીકે F1 કી છે તો એ સાર્વત્રિક રીતે હેલ્પ કી માટે ઉપયોગ એનો થાય છે. એટલે F1 કી જે છે તે સાર્વત્રિક રીતે હેલ્પ માટે વાપરવામાં આવે છે. કોઈ પણ સોફ્ટવેરની અંદર હેલ્પ જોઈતી હોય તમે F1 કી પ્રેસ કરો તો ઓટોમેટિક તમને એ હેલ્પ પ્રાપ્ત થાય. એ રીતે F2 કી જે છે એ સામાન્ય રીતે એડિટ કી માટેની કી છે. પણ F2થી શરૂ કરીને F12 સુધીની કીઝ છે તે જુદા જુદા ઓપરેટિંગ સિસ્ટમ, જુદા જુદા સિસ્ટમ સોફ્ટવેર, જુદી જુદી એપ્લિકેશન સોફ્ટવેર, એ દરેકની અંદર એનો મતલબ અલગ અલગ હોઈ શકે. એટલે હું એમ ના કહી શકું કે F2થી આ જ કામ થશે અથવા ફંક્શન કી સેવ સો એન્ડ સો ફંક્શન કીથી આ જ કામ થશે, એવું કહી શકાય નહીં. કારણ કે ફંક્શન કીઝ જે છે એ દરેકે દરેક સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન સોફ્ટવેર, દરેકના સ્તર ઉપર અલગ અલગ રીતે અલગ અલગ કમાન્ડ્સમાં કામ કરતી હોય છે. એ રીતે મિત્રો તમે એના નીચે જોશો તો એક કીબોર્ડની નિશાની છે અને એને આપણે સમજવા પ્રયત્ન પણ કરીશું. અહીંયા આ રીતની નિશાની છે મિત્રો, આ જે નિશાની છે એને ટાઇલ્ડ કી કહેવામાં આવે છે. એના નીચે તમે જાણો છો 1 2 3 4 5 6 7 8 9 આ બધા અક્ષરો તો આપેલા જ છે. 9 અને 0 પણ છે. પણ એક સાથે જે આ કી સંકળાયેલી છે એને કહેવામાં આવે છે એક્સક્લેમેટરી સાઇન.
એને કહેવામાં આવે છે એક્સેલેમેટરી સાઇન. એ રીતે આ જે કી છે એને કહેવામાં આવે છે એટ ધ રેટ એમ કહેવામાં આવે છે. ત્રણ ઉપર જે આ જે કી છે ચેનલ સાઇન કહેવામાં આવે છે. ચાર ઉપર આ જે કી છે ડોલર સાઇન કહેવામાં આવે છે. એ રીતે આ જે કી છે પર્સન્ટેજ સાઇન કહેવામાં આવે છે. એ રીતે આ જે છે કરેક્ટ સિમ્બોલ ઓર કંટ્રોલ એમ એને બોલવામાં આવશે. કંટ્રોલ કહેવામાં આવશે. આ છે એમ્પરસન સાઇન કહેવામાં આવશે. એસ્ટ્રિક સાઇન કહેવામાં આવશે. અથવા તો એને મલ્ટીપ્લિકેશન માટે પણ વાપરવામાં આવે છે. યસ ક્લિયર. ઓપનિંગ બ્રેકેટ એ રીતે ક્લોઝિંગ બ્રેકેટ. હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, અહીંયા જે આ નિશાનીનો ઉપયોગ થાય છે એને હાઇફન પણ કહેવામાં આવે છે અથવા એને માઇનસ પ્રક્રિયા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એવી રીતે આ જે કી છે, હવે બરોબર ધ્યાન આપજો મિત્રો, હાઇફન બરોબર વચ્ચે થાય છે, હાઇફન વચ્ચે થાય છે, અને આ જે નિશાની છે એને કહેવામાં આવશે અંડરસ્કોર, કારણ કે તે જે છે તે એકદમ નીચેના લેવલ ઉપર થાય છે એટલા માટે એને અંડરસ્કોર કહેવામાં આવે છે. એ રીતે આ જે નિશાની છે એને પ્લસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, આ નિશાનીને ઇક્વલ ટુ એમ કહેવામાં આવે છે, આ જે નિશાની છે ઓપનિંગ સ્ક્વેર બ્રેકેટ, એ રીતે ક્લોઝિંગ, સોરી મારી ભૂલ થઈ, સ્ક્વેર નહીં, ઓપનિંગ કર્લી બ્રેકેટ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. એ રીતે આ જે છે તે ઓપનિંગ સ્ક્વેર બ્રેકેટ એન્ડ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ એમ એને કહેવામાં આવશે. એ રીતે આ જે નિશાની છે એને પાઇપ સાઇન એમ કહેવામાં આવશે, અને આ જે નિશાની છે એને બેકસ્લેશ એમ કહેવામાં આવશે. એ રીતે આ જે નિશાની છે કોલન એને કહેવામાં આવશે, આ જે નિશાની છે એને સેમી કોલન કહેવામાં આવશે, આ જે છે એને સિંગલ ક્વોટેશન માર્ક કહેવામાં આવશે,
આ જે નિશાની છે અને ડબલ કોટેશન માર્ક કહેવામાં આવશે, ડબલ કોટેશન માર્ક કહેવામાં આવશે. આ જે છે એને કોમા કહેવામાં આવશે. આ જે છે એને ફૂલ સ્ટોપ એમ કહેવામાં આવશે. એ જ રીતે આ નિશાનીને લેસ ધેન એમ કહેવામાં આવશે. આ નિશાનીને ગ્રેટર ધેન એમ કહેવામાં આવશે. લેસ ધેન, ગ્રેટર ધેન આ કહેવામાં આવશે. ઓકે, લગભગ બધા જ સિમ્બોલ કે જે કીબોર્ડ ઉપરથી લખી શકાતા હતા એના મેં તમને નામ કીધા. કીબોર્ડ ઉપર એક બીજો સિમ્બોલ છે, કીબોર્ડ ઉપર એક બીજો સિમ્બોલ જે છે એને એમાં એ સિમ્બોલની અંદર આ રીતે નિશાની કરેલી છે, એને બેક સ્પેસ. જો તમને ફિગરની અંદર હું બતાવું તો અહીંયા હોય બેક સ્પેસ, આટલે હોય બેક સ્પેસ. બેક સ્પેસનો અર્થ શું થાય છે મિત્રો? સ્પેસને ફરી પાછી પુનઃ પ્રસ્થાપિત કરવી, ફરી પાછી મૂકવી, એને બેક સ્પેસ કહેવામાં આવે છે. એ રીતે હું અત્યારે હાલ જે વાત કરું છું, પેલા હવે જે વાત કરું છું એ બધી કંટ્રોલ કીની વાત કરું છું. અત્યાર સુધી જે મેં વાત કરી તે અક્ષર કીબોર્ડ ઉપરથી લખી શકાતા હતા તે અક્ષરોની વાત કરી, હવે હું કંટ્રોલ કીની વાત કરું છું. એનો મતલબ એમ થશે કે એ સ્વિચના ઉપયોગથી કોઈક ને કોઈક કામ થશે. આને કર્સર કહેવામાં આવે મિત્રો. આ જે છે કર્સર છે. કર્સર એટલે શું? સૌથી પહેલો કંટ્રોલ કેરેક્ટર કોઈ હોય તો તે કર્સર છે. કર્સર એટલે એવી જગ્યા કે જ્યાં આગળ યુઝરને પોતાની કરંટ પોઝિશન ખ્યાલ આવે. હું અત્યારે હાલ ક્યાં છું એ કરંટ પોઝિશન જો યુઝરને જો જાણવી હોય તો એણે કઈ નિશાનીને શોધવી જોઈએ? કર્સરને શોધવી જોઈએ. કર્સર જ્યાં હશે ત્યાંથી બધું કામ થશે. તો આ કર્સર છે, કર્સર કહેવામાં આવશે. અચ્છા, બેકસ્પેસ. બેકસ્પેસ એટલે ફરી પાછી સ્પેસ પુનઃ પ્રસ્થાપિત કરવી. દાખલા તરીકે હું અહીંયા એમ લખું છું, કંઈક લખું છું, આઈટીઆઈ એમ મેં લખ્યું. પણ આ આઈટીઆઈની જગ્યાએ મારે લખતા લખતા આઈટીઆઈ આ રીતે થઈ ગયું. તો મારે શું કરવું પડે? આ પહેલાં જે સ્મોલ આઈ છે અને કેપિટલ આઈ ટી છે અને ફરી પાછી ત્યાં સ્પેસ પ્રસ્થાપિત કરવી પડે અને ત્યાં ફરીથી લખવું પડે. તો અહીંયા હું સ્પેસ ફરીથી પ્રસ્થાપિત કરવા માટે ડબલ બેક સ્પેસનો ઉપયોગ કરીશ. બરાબર છે? તો બે વખત સ્પેસ મૂકીશ. નવો જે મારે અક્ષર લખવો છે તે હું એને ફરીથી લખીશ. તો આ કામ જે છે તે બેક સ્પેસનું કામ છે.